હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. હવે આપણે મેન્ટલ જે છે ને એક્સટર્નલના ઉપયોગ ભણ્યા હતા ત્યારે એના તારણ તરીકે ભણ્યા હતા પ્રભુતાનો નિયમ. તો પ્રભુતાનો નિયમ જે છે ખરેખર શું છે અને એની સમજૂતી આપવા માટે ટેક્સ્ટ 2.9 નો ટોપિક આપેલો છે. બરાબર, ટોપિક જે છે આજે લીધેલો છે પ્રભાવિતાનું સંકલ્પ જે છે એનું સ્પષ્ટીકરણ કે પ્રભાવિતા ખરેખર શું છે એને સમજવા માટે ખૂબ સિમ્પલ આનો ટોપિક આપેલો છે અને એની કેટલીક મર્યાદાઓ પણ છે. મર્યાદા તરીકે આપણે ભણેલા છે કે બધી જગ્યાએ પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી. બરાબર, એના અલગ અલગ જે છે મર્યાદામાં અપૂર્ણ પ્રભુતા સહપ્રભાવિત એવા આપણે ટોપિક જે છે એના વિશે ચર્ચા કરેલી છે. એક ટોપિક વચ્ચે નામ આપેલો છે એના વિશે ચર્ચા કરી લેજો. સૌથી પહેલા પ્રભુતાનો નિયમ જે છે એ શું કહેવા માંગે છે. બરાબર, તો બહુ સિમ્પલ સૌથી પહેલા પ્રભાવિતા એટલે શું? કોઈ પણ જે છે એનું પ્રભુત્વ જે છે એ ક્યારે કહી શકાય? સૌથી પહેલા કહી શકાય તો કોઈ લક્ષણ હોય, આગળ આવી કોઈ એક લક્ષણ, એક લક્ષણ માટે જવાબદાર જવાબદાર જનીનોની જોડ. મેન્ડલ એવું કીધું હતું કોઈ પણ એક લક્ષણ હોય એ માટે જવાબદાર જનીનની જોડ હોય. હવે પ્રશ્ન ક્યાં થાય કે આવી જનીનની જોડ જે છે એ બે પ્રકારની હોય છે. જનીનની જોડ સમયુગ્મી પણ હોય શકે, વિષમયુગ્મી પણ હોય શકે. ઉદાહરણ તરીકે જેમ આપણે વટાણાના છોડની ઊંચાઈ લીધી હતી, એમાં ઊંચો છોડ હોય તો બે કેપિટલ ટી છે એ સમયુગ્મી છે, કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો એ વિષમયુગ્મી છે. કે આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે બે કેપિટલ ટી તો શું થશે? વટાણાનો શુદ્ધ ઊંચો છોડ. સેમ એ જ રીતે કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી ઊંચો છોડ, બેમાં લક્ષણ જે છે એ સમાન છે. બહારથી જે આપણને સ્વરૂપલક્ષી લક્ષણ દેખાય છે વટાણાના છોડનું ઊંચાઈ જે છે એનું સ્વરૂપ પ્રકાર છે. મતલબ બહારથી આપણને ઊંચો છોડ દેખાય છે એ ઊંચા છોડ માટેના બે અલગ અલગ જે છે એ જનીન પ્રકાર શક્ય છે. બંને જો જનીનો સમાન હોય, સમયુગ્મી જનીન પ્રકાર છે જુદા જુદા હોય તો એ વિષમયુગ્મી જે છે પ્રકાર છે. હવે સમયુગ્મી પ્રકાર જે છે એમાં તો બંને જનીનો સમાન છે, બંને પ્રભાવી જનીનો છે. આજે ભાગ જે છે એમાં બંને જનીનો પ્રભાવી. જ્યારે બંને જનીનો પ્રભાવી હોય ત્યારે તો કોઈ પ્રશ્ન નથી કે એનું લક્ષણ સ્વાભાવિક છે, ઊંચો છોડ જ મળવાનો છે. પણ આવી બાબત હોય જ્યારે એમાં એક જનીન પ્રભાવી છે, અન્ય જનીન પ્રછન્ન છે, બે જનીન જે છે એમાંથી એક જનીન પ્રભાવી છે બીજું પ્રછન્ન છે, બેમાંથી એકની અસર કેમ થઈ છે? એકની અસર થાય છે કેપિટલ ટી ની અસરના લીધે છોડ ઊંચો જોવા મળ્યો અને સ્મોલ ટી ની અસર જોવા મળી નહીં. બરાબર, એવું કઈ રીતે શક્ય બને છે, એનું થવાનું કારણ શું છે? કારણ જે છે આપણે સમજવા માટે અત્યારે ભણવાનું છે પ્રભાવિતા જે છે એની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કે ખરેખર શું એવી થાય છે પ્રોસેસ. બરાબર, કે જેના લીધે એકનું પ્રભુત્વ જોવા મળે અને બીજાનું પ્રભુત્વ જોવા મળતું નથી. એટલે આ જે બાબત વિષમયુગ્મી સ્થિતિ હોય ત્યારે ખાસ કરીને પ્રભુતાનો નિયમ જે છે લાગુ પડે. બરાબર, એના માટે એક ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટ બુકમાં. જો સિંહજી ધારો કે કોઈ પ્રક્રિયક એસ તરીકે સબસ્ટ્રેક્ટ જે છે લીધું છે, કોઈ પણ એક પ્રક્રિયકને રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉત્સેચકનું નિર્માણ કરવા માટે બે એલએલ છે, બે ભિન્ન એલએલ પ્રકાર. શું કીધું? જો પ્રક્રિયકને રૂપાંતરિત કરવા, રૂપાંતરિત કરવા એટલે ડીપજમાં ફેરવા. કોઈ પણ પ્રક્રિયકને રૂપાંતરિત કરવા માટે એના માટે જવાબદાર છે ઉત્સેચક
અને આ ઉત્સેજકનું નિર્માણ કરવા વાળા જનીનો છે અને એવા જનીનો હોય બે મેન્ડલે કીધું હતું કે બંને જે છે સમાન હોય એટલે કહેવાય સમમિતિ સ્થિતિમાં એ બંને જે છે જુદા જુદા હોય એને કહેવાય વિષમમિતિ સ્થિતિમાં આપણે પ્રભુતાનો નિયમ વધારે લાગુ સમા પડે છે વિષમમિતિ સ્થિતિમાં તો આ બે એલએલ જે છે એમાં બે એલએલ જે છે એમાં એક થશે સામાન્ય એલ બીજો જે છે એને કહેવાય રૂપાંતરિત એલ બે એલએલ હોય બંને જુદા જુદા હોય સામાન્ય એલએલ એટલે કયો તો કે જેને આપણે નામ આપ્યું છે પ્રભાવી સામાન્ય છે જે નોર્મલી જે જોવા મળે એવા લક્ષણ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે રૂપાંતરિત એટલે શું કે સામાન્ય કરતા અલગ છે એટલે બીજું નામ આપ્યું છે પ્રથમ રૂપાંતરિત છે અરૂપાંતરિત એવા વર્ડ આપેલા છે ટેક્સ્ટમાં એટલે અરૂપાંતરિત નો મતલબ શું થાય ઇન્ડાયરેક્ટલી પ્રભાવી રૂપાંતરિત જે બદલાયેલો છે એ કયો છે પ્રથમ બરાબર હવે જે સામાન્ય એલએલ હોય બરાબર એનું કાર્ય શું તો એ તો સામાન્ય ઉત્સેજક બનાવે છે સામાન્ય ઉત્સેજકનું નિર્માણ કરે જે પ્રભારી કારક છે એ એવો ઉત્સેજક નિર્માણ કરશે કે જે ઉત્સેજકથી આપણે યોગ્ય જે નિપજ જોઈએ છે એવી પ્રક્રિયાને રૂપાંતરિત કરીને યોગ્ય નિપજ મેળવશે બરાબર કયો સામાન્ય છે પણ રૂપાંતરિત એલએલ જે છે જે પ્રશ્ન છે બરાબર એ વ્યક્ત નથી થતો એનું કારણ શું છે કે રૂપાંતરિત એલએલ જે છે એ પોતાની અસર ત્રણ રીતે વ્યક્ત કરે એટલે એના પછી રૂપાંતરિત એલએલ પોતાની અસર ત્રણ રીતે વ્યક્ત કરે છે ત્રણમાંથી કોઈ પણ એક જે છે લાગુ પડી શકે જેમ કે સૌથી પહેલો કાતરી સામાન્ય ઉત્સેજક બનાવી શકે સામાન્ય ઉત્સેજક અથવા ઓછો ક્રિયાશીલ ઉત્સેજક નું નિર્માણ કારક કયો છે રૂપાંતરિત એટલે કે પ્રછન્ન પ્રછન્ન કારક જે છે એવું લક્ષણ ઉત્પન્ન કરશે કે જે પ્રભાવી જેવું જ હોય અથવા એનાથી સહેજ જે છે ઓછું ક્રિયાશીલ હોય બીજું બિન કાર્યક્ષમ ઉત્સેજકનું નિર્માણ ઉત્સેજકનું નિર્માણ કરશે પણ એમાં કોઈ કાર્યક્ષમતા નહીં હોય એ મતલબ કે ઉત્સેજક બનાવે પણ એનો કોઈ ઉપયોગ નહીં થાય એ કોઈ પ્રક્રિયા નહીં કરી શકે ત્રીજું ઓપ્શન છે ઉત્સેજકનું નિર્માણ કરતો નથી એ ઉત્સેજક બનાવી જ નહીં શકે એટલે ફરીથી જો સામાન્ય કારક છે જે પ્રભાવી છે એ નોર્મલ કાર્ય કરવાનો છે એમાં એવો ઉત્સેજક બનશે કે જે પ્રક્રિયા તેને નિપજમાં ફેરવે છે આપણે જોઈએ છીએ એવું લક્ષણ ઉત્પન્ન કરશે પણ એની સિવાયનો જે પ્રછન્ન જે જનીન છે પ્રછન્ન કારક છે એને વ્યક્ત થવા માટેની પાસે ત્રણ ઓપ્શન હોય ત્રણ ઓપ્શન કયા પહેલું છે સામાન્ય ઉત્સેજક મતલબ પ્રભાવી જેવી અસર દર્શાવવા માટે એ જે જે કાર્યક્ષમ હોય અથવા એના કરતાં થોડી ઓછી ક્રિયાશીલતા હોય પણ એ ઉત્સેજક બનાવશે કાર્ય જે આપણે ઈચ્છિત જોઈએ છે એવું પ્રભાવી જેવું કાર્ય દર્શાવશે પહેલું બીજો અને ત્રીજો શું છે કે બીજો ઓપ્શન જે છે એ છે બિન કાર્યક્ષમ ઉત્સેજક ઉત્સેજક બનાવે પણ એ કોઈ કાર્ય નહીં કરી શકે એટલે એમાં જે પ્રભાવી જેવું લક્ષણ મળવું જોઈએ એવું નહીં મળે ત્રીજું તો કે એનાથી ઉત્સેજક જ નહીં મળે બરાબર ઉત્સેજક નહીં મળે એનો મતલબ કે કોઈ પણ કાર્ય દર્શાવી શકવાનું નથી એટલે આ ત્રણ ઓપ્શન માંથી આપણે નક્કી કરવાનું અને આધાર જો ઉપરના ત્રણ પૈકી જ્યારે પ્રથમ કિસ્સામાં સ્વરૂપ પ્રકાર પર કોઈ અસર થશે નહીં જો આ ત્રણ માંથી પહેલો ઓપ્શન જે છે એ સ્વીકારતો હોય પ્રશ્ન કારક અથવા તો જે રૂપાંતરિત એલએલ જે છે એ
જ્યારે પ્રથમ કિસ્સા પ્રમાણે સામાન્ય ઉત્સેચક જ નિર્માણ કરશે તો એમાં સ્વરૂપ પ્રકારમાં કોઈ અસર નહીં થાય, જેમ કે ઉદાહરણ તરીકે પ્રભાવી માટેનું કારણ છે જે છે ઊંચા છોડ નિર્માણ કરવાનું, આ પણ જો ઊંચો છોડ નિર્માણ કરતો હશે તો બંને ઊંચાઈ જે છે એ સરખી છે, એનો મતલબ કે એનું લક્ષણ જે છે સ્વરૂપ પ્રકારમાં કોઈ બદલાવ નહીં થાય, ત્યારે જ્યારે પહેલો જે છે એ પસંદ કરશે આ ત્રણ જે છે પૈકી પહેલો જે ભાગ પસંદ કરે ત્યારે એમાં કોઈ સ્વરૂપ પ્રકારમાં ફેરફાર નહીં થાય, પણ ફેરફાર ક્યારે થાય જ્યારે બીજા અને ત્રીજા કિસ્સામાં એટલે કે બિન કાર્યક્ષમ ઉત્સેચક હોય અથવા ઉત્સેચક જ નિર્માણ ના કરે, ક્યારે તે જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી, એટલે કે પ્રછન્ન તરીકે વર્તે છે, કોઈ પણ જનીન પ્રભાવી કે પ્રછન્ન કઈ રીતે વર્તી શકે તો કે જો એ એવો ઉત્સેચક નિર્માણ કરે કે જે કાર્ય કરી શકતો હોય તો એ પ્રભાવી તરીકે વર્તી શકે, પણ એ ઉત્સેચક બનાવશે એવો કે જેમાં કોઈ કાર્યક્ષમતા જ નહીં હોય અથવા એ ઉત્સેચક જ નહીં બનાવતો હોય તો એ પોતાનું કાર્ય નહીં દર્શાવી શકે. ઉદાહરણ તરીકે જો અહીં લીધું હતું કે વિષમયુક્તની ઊંચો છોડ છે એમાં કેપિટલ ટી અને સ્મોલ ટી બે જનીન છે, જનીન ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરે જેને આપણે નામ આપ્યું દાખલો ભણી કે સેન્ટ્રલ ડોગમા, બરાબર જનીન હોય જનીનમાંથી માહિતી જાય, બરાબર માહિતી જાય ને આપણે આગળ નામે બધું મેસેન્જર આર એટલે પ્રત્યાંગન થાય, પ્રત્યાંગનમાંથી ભાષાંતર થાય, ભાષાંતર થાય એટલે પ્રોટીન બને, પ્રોટીન એ ઉત્સેચક. કેપિટલ ટી માંથી કયો ઉત્સેચક બનશે કે જે વધારે ઊંચાઈ પ્રેરવા માટે જવાબદાર હોય, સ્મોલ ટી માંથી, સ્મોલ ટી માંથી જે છે એ બે ઓપ્શન છે, બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવશે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થવાનો, ઉત્સેચકનું નિર્માણ નહીં થાય એવા પ્રકારનું જનીન કાર્ય કરશે તો પણ એના કેપિટલ ટી ના લક્ષણમાં કોઈ ફેરફાર થશે નહીં, અને જો કેપિટલ ટી જેવી જ અસર કરશે તો એના સ્વરૂપ પ્રકારમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે આવી રીતે જનીનો તો પોતાનું કાર્ય કરતા જ હોય પણ એ કાર્ય પદ્ધતિમાં એની ઓપ્શન જે છે એવું સિલેક્ટ થાય, જેમ કે ઉત્સેચક બનાવે પણ એનું કોઈ કાર્યક્ષમતા ના હોય અથવા ઉત્સેચક બનાવતો જ ના હોય એના લીધે પોતે કાર્ય નથી કરતો એવું આપણને લાગે અને નથી કાર્ય કરતો એને આપણે નામ આપી દીધું પ્રછન્નકાર. એટલે પ્રભુતાનો નિયમ જે છે આ રીતે લાગુ પડે છે કે જેમાં ત્રણ પૈકી જે છે કયા ભાગ જે છે એમાં પોતાની અસર વ્યક્ત કરે, માત્ર પહેલા ભાગમાં, બીજા અને ત્રીજા કિસ્સા જે છે એમાં પોતાની અસર વ્યક્ત કરી શકતો નથી. આવું મેન્ટલે પ્રભુતાના નિયમના આધારે જે છે સાબિત કર્યું, બરાબર, પણ બધી વખતે આવું લાગુ પણ પડતું નથી, બરાબર. એટલે મેં લીધું હતું તમને કે સ્પષ્ટીકરણ અને મર્યાદા, કેટલીક મર્યાદાઓ છે આપણે ઉદાહરણ પણ ભણ્યા છે, સહપ્રભાવિતામાં લાગુ નથી પડતું, અપૂર્ણ પ્રભુતા જે છે એમાં પણ લાગુ નથી પડતું. એટલે અપૂર્ણ પ્રભુતા માટેનો એક બીજો કિસ્સો જે છે આના આધારે ટેક્સ્ટમાં વચ્ચે એક પેરેગ્રાફ સ્વરૂપે આપેલો છે એ સમજી લેજો, જેમ કે મર્યાદા તરીકે વટાણાના જે છે ઉદાહરણ આપીને સમજાવ્યું છે, દાખલા તરીકે વટાણાના બીજના આકાર માટે બે જવાબદાર કારકો છે, પહેલું છે કેપિટલ બી, બીજું છે સ્મોલ બી. વટાણામાં બીજનો આકાર જે છે એના માટે જવાબદાર બે કારક હોય, કેપિટલ બી સ્મોલ બી. કેપિટલ બી જે છે એ સાપેક્ષે પ્રભારી હશે, આ જે છે પ્રછન્ન છે. હવે જે કેપિટલ બી જે છે એ જનીનનું કાર્ય છે બીજનો ગોળ આકાર, અને સ્મોલ બી જે છે એનું કાર્ય છે બીજનો ખરબચડો આકાર. પ્રભાવી જનીન જે છે ખબર છે કે એ ગોળ આકાર માટે જવાબદાર છે, સ્મોલ બી જે છે એ ખરબચડા આકાર માટે જવાબદાર છે. હવે એના આધારે આપણને ત્રણ અલગ અલગ આકાર જે છે, બરાબર, ત્રણ અલગ અલગ પ્રકાર જે છે એના અલગ અલગ જે છે બીજ મળશે, જેમ કે બીજનો આકાર, બીજનો આકાર નક્કી કરવા માટે આપણે કીધું પ્રમાણે કે જમીનની જોડ જોઈએ, પહેલો પ્રકાર બે કેપિટલ બી,
બે કેપિટલ બી હશે તો સાપેક્ષ છે બે પ્રભાવી છે એટલે ગોળાકારના બી છે બીજું બંને સ્મોલ બી સ્વાભાવિક છે ખરબચડા આકારના બી છે ગોળાકારના બીજમાં બંને કેપિટલ બી છે પ્રભાવી છે અસર થશે બંને પ્રચ્છન્ન છે એટલે આકાર ખરબચડો થશે પણ આની સાથે સાથે જે છે બીજી બાબત જાણવા મળી જો કે કેપિટલ બી જે છે એ માત્ર ગોળ આકાર માટે જવાબદાર છે એવું નથી એની સાથે સાથે બીજની અંદર મોટા કદના સ્ટાર્ચ કણનું સંશ્લેષણ કરે છે એટલે એક જ જનીન કે જેની બીજી અસર પણ થાય છે એની નિપજ છે બીજનો આકાર ગોળ છે ગોળાકારના બીજમાં કેપિટલ બી ના લીધે મોટા કદના સ્ટાર્ચ કણ નિર્માણ થાય છે સેમ જ રીતે સ્મોલ બી ની એક બીજી પણ અસર છે કે આવા બીજમાં નાના કદના સ્ટાર્ચ કણો નિર્માણ થાય છે હવે આપણે આકારના સંદર્ભમાં લીધું તો બે ઓપ્શન લખવું પડ્યું કેપિટલ બી અને સ્મોલ બી જે છે ના આધારે પણ આનું આ લક્ષણ આપણે સ્ટાર્ચના કણોના કદના આધારે લઈએ તો જુઓ બીજમાં હાજર સ્ટાર્ચ કણોનું કદ સ્ટાર્ચ કણોના કદના આધારે આપણે લઈએ તો આપણે ટોટલ ત્રણ ઓપ્શન જે છે જોવા મળે જેમ કે પહેલું છે કેપિટલ બી બીજું છે કેપિટલ બી સ્મોલ બી ત્રીજું છે બંને સ્મોલ બી આવા ત્રણ અલગ અલગ શક્ય જે છે જનીન પ્રકાર મળે ફસાભાઈ છે કે કેપિટલ બી જે છે મોટા કદના સ્ટાર્ચ કણો માટે જવાબદાર છે એટલે આમાં આવશે મોટા કદના સ્ટાર્ચ કણો એવી જ રીતે સ્મોલ બી જે છે નાના કદના સ્ટાર્ચ કણો મહત્વની બાબત શું છે જો કે જે બીજો ઓપ્શન છે કેપિટલ બી અને સ્મોલ બી આ કેપિટલ બી અને સ્મોલ બી માં પ્રભુતાનો નિયમ જો લાગુ પડતો હોય તો આમાં કેપિટલ બી જે છે એ પ્રભુતાનો નિયમ પ્રમાણે પ્રભાવી જનીન થાય સ્મોલ બી જે છે એ પ્રચ્છન્ન જનીન છે તો આમાં સ્ટાર્ચના કણોનું કદ મોટું હોવું જોઈએ પણ એવું જોવા મળ્યું કે જે વટાણાના બીજમાં કેપિટલ બી અને સ્મોલ બી જનીન બંધાણ હોય એમાં મધ્યમ કદના સ્ટાર્ચના કણો જોવા મળે તો મધ્યમ કદના સ્ટાર્ચના કણો જોવા મળે એનો મતલબ શું થયો કેપિટલ બી અને સ્મોલ બી બે જનીનો હાજર છે તો એમાં નથી કાંઈ કેપિટલ બી ની અસર જોવા મળી કે નથી કાંઈ સ્મોલ બી ની અસર જોવા મળી જો કેપિટલ બી ની અસર જોવા મળી હોય તો માત્ર મોટા કદના સ્ટાર્ચ કણો હોય સ્મોલ બી ની અસર જોવા મળી હોત તો માત્ર નાના કદના હોત મોટા અને નાના કદને બે ની વચ્ચેનો એક પ્રકાર જોવા મળ્યો એ પ્રકાર કયો હતો મધ્યમ કદના સ્ટાર્ચ કણો અને આવા મધ્યમ કદના સ્ટાર્ચ કણો જોવા મળ્યા મતલબ કે આમાં કોઈ પણ નું પ્રભુત્વ જોવા મળ્યું નહીં આ પ્રભુત્વ જોવા ન મળવાની બાબત જેને આપણે આગળ નામ આપ્યું અપૂર્ણ પ્રભુતા એટલે પ્રભુતાનો નિયમ જે છે એ કઈ રીતે લાગુ પડે જો તો એક જ જનીન છે પણ એ જનીનના એક કરતા વધારે જે છે સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણ હોય જો જનીન એક હતું પણ એના લક્ષણ જે છે એ સ્વરૂપ પ્રકારને આધારે એક કરતા વધારે હતા તો આવી બાબતમાં પ્રભુતાનો નિયમ જે છે લાગુ પડતો નથી મતલબ કે જો તમે આકારને આધારે ખાલી જોશો પ્રભુતાનો નિયમ લાગુ પડે પણ એ આકારની અંદર રહેલા સ્ટાર્ચના કણના કદ આપણે જોઈએ એમાં પાછો પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી બરાબર જો આમાં પ્રભુતાનો નિયમ લાગુ પડતો હોય તો આ પણ મોટા કદના સ્ટાર્ચ કણો હોવા જોઈએ પણ એવું જોવા ન મળે એટલે કોઈ પણ લક્ષણ જે છે બરાબર એ લક્ષણને આધારે ખાલી એના પ્રભુતાનો નિયમ લાગુ ન પડે લક્ષણની અંદરની નિપજ એની નિપજ હોય એ નિપજ કઈ થાય એમાં સ્ટાર્ચ સ્ટાર્ચના કણના કદના આધારે આપણે જોવા જોઈએ તો એમાં અપૂર્ણ પ્રભુતા જોવા મળે એટલે આ પ્રભુતાના નિયમની મર્યાદા થશે બરાબર ટેક્સ્ટ બુક નાનો ટોપિક આપેલો છે ટોપિક જે છે આના આધારે તમારે મેઇન ખાલી ડિસ્ક્રિપ્શન જે છે સમજાવેલો છે એમાં પેરેગ્રાફ સ્વરૂપે આપેલો છે એટલે બે પેરેગ્રાફ થશે સૌથી પહેલા સ્પષ્ટીકરણ જે છે અને એની મર્યાદા સ્વરૂપે એક વટાણા
હવે તમારે એનસીઆરટી પ્રમાણે પૂછાય શું તો કે કયા પ્રકારનું જનીન બંધારણ જે છે એ કયા લક્ષણ માટે જવાબદાર છે આ પૂછાય બંને કેપિટલ બી હોય તો ગોળાકારના બી બને બંને સ્મોલ બી હોય તો ખરબચડા આકારના બી વચ્ચેનો કોઈ આકાર જે છે નથી એટલે આમાં બે જ ઓપ્શન છે એવી જ રીતે પણ એની અંદર રહેલા સ્ટાર્સ કણને આધાર લઈએ તો મોટા કદના સ્ટાર્સ કણ હોય બંને પ્રભાવીમાં નાના કદના હશે બંને જે છે પ્રચ્છન્ન હોય એમાં અને જો બંને મિક્સ હોય મતલબ વિષમયુગ્મી સ્થિતિ હોય કેપિટલ બી ને સ્મોલ બી ત્યારે મધ્યમ કદના સ્ટાર્સ કણ જોવા મળે જે એના પરથી ખબર પડે કે એમાં પ્રભુતાના નિયમનું પાલન થતું નથી એટલે કઈ પદ્ધતિ થશે અપૂર્ણ પ્રભુતા એટલે આ રીતે માં મર્યાદા જોવા મળે અને એમાં વાક્ય આપેલું છે કે કોઈ પણ પ્રભુત્વ જે છે માટે જનીન જે છે એ કોઈના સ્વરૂપ પ્રત્યેનું સ્વાયત્ત લક્ષણ નથી મતલબ કે એના નિપજ કઈ છે નિપજનો પ્રકાર કયો છે એ પણ એમાં આધાર રાખે છે એ પણ એની પ્રભુતા જે છે નક્કી કરી શકે બરાબર હવે આના પછીનો ટોપિક આપણે દ્વિસંકળનો પ્રયોગ જે છે એના પછીના લેક્ચરમાં ભણશું